શબ્દો મૂકી મૂકીને ગીતો લખી નાખે છે, પણ એ જમણા હાથમાં પેન હોય, ડાબા હાથમાં વિસ્કીનો ગ્લાસ હોય. અને ઘણા કવિઓ હારામહારી કવિતાઓ લખીને હાજે ગટરમાં પડ્યા હોય. આ બધા બહુ સ્વાભાવિક દાખલા છે. હો, એટલે શબ્દોનું મહત્વ નથી, શબ્દોની માયાજાળમાં રહેવાનું નહીં, કાર્ય ઉપર ધ્યાન આપો કે વોટ ધ મેન ઇઝ ડુઈંગ, માણસ કામ શું કરે છે. એટલે એમાં મને સારામાં સારું ઉદાહરણ ભાઈ આ જલારામ બાપાનું જ યાદ આવ્યું કે કાર્ય સીધે સીધું કાર્ય, અને એક સામાન્ય કાર્ય કે ભૂખ્યાને ખવડાવો. અને આજે આપણે જોઈએ છીએ કે 200 વર્ષથી આ પરંપરા ચાલી રહેલી છે, બીજા પણ ઘણા બધા ઉદાહરણો આપી શકાય. અને સિદ્ધાર્થ ત્યાંથી નીકળી જાય છે, ત્યાંથી પછી એના મગજમાં ભયંકર ચક્રવાત ઉભો થાય છે. કારણ કે આ તો બધું શું છે કે બોલવું ને સંભળાવવું બહુ સારું લાગતું હોય છે, પણ અંદર તો કન્ફ્યુઝન જ હોય છે કે બાપનું ઘર છોડ્યું, સાધુઓને છોડ્યા, અને પેલો સૌથી મોટામાં મોટો જે આધાર હતો પોતાનો મિત્ર એને પણ છોડ્યો, અને બીજો તો કોઈ સંસાર નથી, અને આ બધા તો બધા પ્યોર લોકો હતા, પ્યોર એટલે એમના બીજા કોઈ એવા આધારો હતા જ નહીં, ખાનગી આધારો જે હતું તે બધું સ્પષ્ટ જ હતું. એટલે એટલો બધો મનમાં કન્ફ્યુઝ થાય છે, ગુંચવાય છે કે હવે શું કરવું ને ક્યાં જવું. એમ ચાલતા 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 એ જંગલમાં પહોંચી જાય છે, અને જંગલમાંથી એક આગળ જતા જતા નદી આવે છે. તે નદીના કાંઠે બેઠો બેઠો આ બધું વિચાર્યા કરે છે, સામે નદી છે, નદીની અંદર એ ધારી ધારીને જોયા કરે છે, ત્યાં એનું બાળપણ દેખાય છે, એના પિતાજી દેખાય છે, એના પિતાજીની વિનંતીઓ દેખાય છે. એક સમયે તો એની આંખમાં પાણી આવી ગયા કે ખોટા નીકળી ગયા ઘરથી, ઘર નતું છોડવા જેવું, બાપા હું ખોટા હતા, એવું થઈ ગયું. પણ વળી પાછો પેલો અંતરાત્માનો અવાજ આવે છે કે જો તું ઘેર જઈશ તો તારો જે અજંપો તો એ દૂર નથી થવાનો, તને સુવિધાઓ મળશે, પણ તારો જે અજંપો છે, આધ્યાત્મિક અજંપો, એ દૂર નહીં થાય. અને વળી એ કાંઠો થઈ ગયો કે ના, જે થવું હોય તે થાય, મરી જવું પડે તો હું મરી જઈશ, પણ મારો જે હેતુ છે એ હું નહીં છોડું. અને એમ કરતો કરતો એ ત્યાં સમાધિ તો ના કહેવાય પણ સૂઈ જાય છે. હવે સૂઈને જયારે જાગ્યો ત્યારે એ હોડીવાળાના ઘેર હતો, કારણ કે એ ત્યાં બેભાન પડ્યો છે એમ માની પેલો હોડીવાળો નદીના હામા કાંઠે એને લઈ ગયેલો, એનું ઘર ત્યાં હતું હોડીવાળાનું. પછી એ જયારે જાગ્યો એટલે એને પૂછ્યું કે તમે કોણ છો, તો કે કઈ નહીં હું હોડીવાળો છું, અહીંયા હોડી ચલાવું છું, ને તમે એમ કે ત્યાં બેભાન પડ્યા હતા એટલે એમ કે મને એમ થયું કઈ સાપ કે એવું કરડે તેના કરતા હું તમને મારા ઘેર લઈ આવું. તો કે તમે કોણ છો, તો કે હું એક બૌદ્ધ સાધુ છું અને આ રીતે હું નીકળ્યો છું અને આ રીતે આંતરિક સંઘર્ષ હું કરી રહ્યો છું, તો તમે મને એક કામ કરો કે મને નદીના સામા છેડે છોડી દો અને મારે એમ કે આગળ વધવું છે. એટલે હોડીવાળો કહે છે કે સારું વાંધો નહીં, અને સામા છેડે એને મૂકવા જાય છે. હોડીવાળો સિદ્ધાર્થને સામા છેડે મૂકવા જાય છે અને ત્યાંથી એ ચાલતો ચાલતો નગરમાં પહોંચી જાય છે. કોઈક નગર હોય છે, હવે નગરમાં ગયો એટલે નગરમાં એક વરઘોડા જેવું જોતું હતું, એટલે એને પાછું નવાઈ લાગી કે શેનો વરઘોડો હશે, શું હશે. એટલે એને ધ્યાન આપ્યું તો એક પાલખી ઉપાડીને કેટલાક લોકો જતા હતા, અને એ પાલખીની અંદર એક અત્યંત સુંદર સ્ત્રી બેઠેલી હતી. એટલે જોઈને એને ખબર તો પડી જ ગઈ, કારણ કે એ વખતની સંસ્કૃતિમાં આ પ્રકારની બાબતો હશે એમ, એટલે એને ખબર પડી ગઈ કે આ એક નગર વધુ છે, અને એને આ લોકો કસે લઈ જાય છે. એટલે એ આગળ જઈને ઉભો રહ્યો અને નગર વધુ જે હતી એની સામે એણે ખાલી આંખોથી ઈશારાથી વાત કરી, અને પછી એ પાલખીની સાથે સાથે જ જાય છે. અને પાલખી જ્યાં ઉતારી ત્યાં જાય છે, અને પેલા સેવકોનો પૂછે છે કે મારે આ સ્ત્રીને મળવું છે. હવે આમાં એક બીજો પોઈન્ટ પણ એક આવે છે કે તમે જો કે દરેક જગ્યાએ સિદ્ધાર્થ છે ને વિચારવામાં ટાઈમ નથી બગાડતો, એના બધા નિર્ણયો ફાસ્ટ નિર્ણયો છે, એને ફિઝિક્સની ભાષામાં ક્વોન્ટમ લીપ કહેવાય છે. ક્વોન્ટમ લીપ એટલે એમ હજી તો જમ્પ જ આવે, વચ્ચે ઉભા રહેવાનું ના આવે, બીજી કક્ષામાંથી ત્રીજી કક્ષામાં, ત્રીજી કક્ષામાંથી ચોથી કક્ષામાં, એટલે વચ્ચે 3.5 કક્ષા ના હોય, ત્રીજી કક્ષામાંથી ચોથી કક્ષા, એને એટોમિક ફિઝિક્સની ભાષામાં ક્વોન્ટમ લીપ કહે છે. એટલે એ સીધા ક્વોન્ટમ લીપ જ મારે છે, જમ્પ ટુ જમ્પ ટુ જમ્પ, વચ્ચે ઉભા રહેવાની વાત નહીં. સીધે સીધું એને પેલા સેવકોને કહી દીધું કે મારે આ સ્ત્રીને મળવું છે. એટલે સેવકો વાત કરે છે અને એ સ્ત્રી પછી એને મળવા બોલાવે છે, અને પછી કહે છે કે મારે તારી સાથે વાત કરવી છે. એટલે પેલી સ્ત્રી કહે છે કે તને ખબર છે હું કોણ છું કે, તો કે ના મને ખબર નથી, પણ એ તો હું માહિતી મેળવી શકું છું. તો કે હું અહીંની એક પ્રખ્યાત સ્ત્રી છું, મને લોકો નગર વધુ કહે છે, અને અહીંયા માત્ર અમીરો જ મારા સુધી પહોંચી શકે છે, અહીંયા કોઈ ભિખારીઓ, ગરીબો, બાવા, સાધુ એ બધાની અહીંયા કોઈ જરૂર નથી. આ જગ્યા જ કે તું ખોટી જગ્યાએ આવી ગયેલો છે, કારણ કે એ તો બાવો જ હતો ઓલરેડી, એટલે આ તો ખોટી જગ્યાએ તારી કંઈ સમજફેર થાય છે. કે ના મારી સમજફેર નથી થતી, મને બરાબર ખબર છે હું ક્યાં આવેલો છું. એટલે કહે છે કે તો પછી જો અહીંયા આવવું હોય ને તો ઘણા બધા પૈસા જોઈએ, મારા માટે ઘણી બધી ભેટ સોગાદો લઈને આવવું પડે, અને તું પણ આવો દેખાય છે ના ચાલે, તારે પણ એક સુંદર રાજકુમાર જેવા દેખાવું પડે,
એટલે તું એ બધું પ્રાપ્ત કર, પછી આવ. આવી રીતે હું થોડો તને એમ કે આવવા દઉં, મારે મારી પ્રતિષ્ઠાનું શું એમ. એટલે સિદ્ધાર્થ કહે છે કે ઓકે તો હું એ રીતે આવું એમ. એટલે પેલી સ્ત્રી કહે છે પણ તું આવીશ કેવી રીતે, તું તો એક બાવો છે, તું તો ભીખ માંગીને ખાય છે, તારી પાસે તો કશું છે જ નહીં, તો તું ક્યાંથી અમીર બની જવાનો હતો. ત્યારે જે સિદ્ધાર્થ જવાબ આપે છે એ બહુ ગજબનો જવાબ છે. એ જવાબ છે કે તું એમ માને છે કે મારી પાસે કશું નથી, આઈ કેન થિંક, આઈ કેન વેઇટ, આઈ કેન ફાસ્ટ. આ એના ત્રણ જવાબો છે. હું વિચારી શકું છું, આ વિચારવું એ કોઈ રેજી ભેજીનું કામ નથી. આઈ કેન થિંક, હું વિચારી શકું છું. આઈ કેન વેઇટ એ એંધી અઘરું કામ છે ભાઈ, ધીરજ રાખવાનું કામ એંધી અઘરું છે. એટલે આઈ કેન વેઇટ, હું ધીરજ રાખી શકું છું. અને આઈ કેન ફાસ્ટ, ફાસ્ટ એટલે ઉપવાસ. ફાસ્ટ નો મિનિંગ અંગ્રેજીમાં ઉપવાસ થાય છે. એટલે હું ઉપવાસ કરી શકું છું, મતલબ હું ભૂખ્યો રહીશ. આ ભૂખ્યા રહેવું છે ને એમ લાગે બહુ મામૂલી, પણ છે બહુ અઘરું. કારણ કે આપણી આખી ચેતના ભૂખ સાથે જોડાયેલી છે. એક જ ટાઈમ ના ખાઈએ કે એક જ વખત મોડું ખાવાનું મળે તો એ આપણું આખું બધું આરસીસી હલી જાય છે, આખું સ્ટ્રક્ચર હલી જાય એમ. અને ઘણા તો વળી કોપાય મન થઈ જાય કે 12-12 વાગ્યા ને કદું ખાવાનું નથી બનાવ્યું. તો ખાવું એ ભલે મામૂલી લાગે છે, પણ ખાવા સાથે આપણી આખી ચેતના જોડાયેલી છે. એટલે એ દાવો કરે છે કે આઈ કેન ફાસ્ટ, હું ભૂખ્યો પણ રહી શકું છું, હું તો સાધુ છું, મને હું પડેલી હોય. અને ત્યારે પછી કમલા કહે છે કે બરાબર છે, તું આને જો સંપત્તિ માનતો હોય તો તું આવું બધું કરીને બતાવ. અને પછી સિદ્ધાર્થ જાય છે, એ વખતે કમલા એને પાછો, એટલે સ્ત્રીનું નામ કમલા છે, એને પાછો બોલાવીને કહે છે કે નગરમાં એક કામસ્વામી કરીને વેપારી છે, શ્રેષ્ઠી છે, તું એને મળજે, એ તને એમ કે મદદ કરશે. પછી ત્યાંથી સડસડાટ નીકળી જાય છે અને કામસ્વામી ને ત્યાં જાય છે. કામસ્વામી નગર તો એક બહુ મોટો વેપારી હતો, એટલે એને કહે છે કે મારે કામ જોઈએ છે. તો કે તને શું આવડે છે, એટલે એનો એ જવાબ પાછો, આઈ કેન થિંક, આઈ કેન વેઇટ, આઈ કેન ફાસ્ટ, હું વિચારી શકું છું, હું ધીરજ રાખી શકું છું, હું ઉપવાસ કરી. એટલે કામસ્વામી હસવા માંડ્યો કે આ તારા ત્રણમાંથી અહીંયા એકાય કામનું નથી, કે હું વેપારી માણસ છું, તારે આવું બધું લઈને અહીંયા ના આવે, કે આ તો કઈ બાબા બનવું હોય એના માટે આ બધું ચાલે, કે અહીંયા આ બધું ના ચાલે. એટલે કે છે સિદ્ધાર્થ કહે છે કે એ તમારી ભૂલ થાય છે, આ મારી પાસે એવી ત્રણ સંપત્તિઓ છે કે તમારી પાસે આ ત્રણમાંથી એકાય નથી, કે એટલે તમે મને રાખી જુઓ કે. એટલે કામાસ્વામી કહે છે કે સારું ભાઈ ચાલ, એ બધું જે હોય તે ઝંઝટ મૂક, તું મને એમ કે હું તને થોડું કાગળમાં લખી આપું, તને કે હિસાબ કરતા આવડે છે કે. તો કે હા, તો કે ઓકે મને તો આટલો હિસાબ કરી આપ કે. એટલે કામાસ્વામી પછી અંદર બધું કાગળમાં ગણિતના થોડા આંકડા પાડી આપે છે અને કહે છે તો પેલા હું તો બામણનો છોકરો ને, એટલે આવડતું તો બધું હોય ને ભણવાનું, તો એટલે બધા સરવાળા બાદ બાકી બધું કરીને આપે છે. એટલે કામસ્વામી લાગ્યું કે આનું ગણિત તો બહુ જોરદાર છે, વેપારી તો શું જોઈતું હોય, ગણિત જ જોઈતું હોય. એટલે હિસાબ કરીને આપી દીધો. એટલે કામસ્વામી કહે છે સારું તું અહીંયા રહે એમ કે. પછી રાખે છે અને બીજા જ દિવસે એને નાહી ધોઈને તૈયાર થઈ ગયો. કપડા બપડા પેલા સાધુના બધા ફેંકી દીધા, નવા સુંદર કપડા વેપારીના પહેરી લીધા, વાળ વાળ ગંદા હતા તે ચોખ્ખા કરી દીધા, શેમ્પુ વેમ્પુ નાખીને, નખ બખ વધેલા હતા તે કાપી નાખ્યા, અને એકદમ સુંદર જેને વેપારી કહેવાય એવો એ બની ગયો. અને પછી એનું જે પેઢીનું કામ હતું એ બધું કર્યું અને પછી તૈયાર થઈને કમલા પાસે જાય છે. એટલે કમલા કહે છે કે શું વાત છે એમ કે આટલું જલ્દી તારી અંદર આટલું બધું પરિવર્તન આવી ગયું. મેં તને પહેલા જ કહ્યું હતું કે આઈ કેન થિંક, આઈ કેન વેઇટ, આઈ કેન ફાસ્ટ, હું ધારું એ કરી શકું છું, મારે આ બધું કરવું નતું, એમ માટે હું બાવા જેવો ફરતો હતો, બાકી બધું આવડે છે મને. અને પછી કમલા અને સિદ્ધાર્થ એ બેનો વાર્તાલાપ ચાલે છે, એમાં થોડો આધ્યાત્મિક ટચ પણ છે. અને પેલી બાજુ ત્યાં વાર્તાલાપ પૂરો થાય એટલે વળી પાછો પેઢી ઉપર જઈને પેઢીનું કામ કરે. હવે મૂળ આ માણસ તો કમિટેડ હતો, કમિટેડ એટલે સમર્પિત માણસ, એટલે પેઢી ઉપર પણ એને એટલું જબરજસ્ત કામ કર્યું કે કામસ્વામી તો મજા પડી ગઈ, આ તો કે સારો એક માણસ મળી ગયો છે કે આખી પેઢી સંભાળે છે અને બધો કારોબાર એ ચલાવે. કામસ્વામી તો તદ્દન ફ્રી થઈ ગયો અને લોકોની આગળ વખાણ કરતો, ફરક આપણને એક સરસ માણસ મળી ગયો છે એમ. અને સિદ્ધાર્થ ગામડે ગામડે જતો હતો અને બધા પાક ખરીદી આવે અને વેચી આવે અને લોકોની ઓળખાણો કરે અને પછી તો ઘરાકીય વધી ગઈ અને ગાડાના ગાડા ત્યાં ભરેલા ને ભરેલા જ રહેતા હતા અને કામસ્વામીને તો આવક એ ડબલ થઈ ગઈ. એટલે કામસ્વામીને તો મજા પડી ગઈ અને મેં કહ્યું તેમ લોકોની આગળ વખાણ કરતો, ફરક આપણને એક સરસ માણસ મળી ગયો છે. હવે એક દિવસ બન્યું એવું કે ગામડે ગયો અને એને કંઈક ધંધામાં કંઈક ગોટાળો થઈ ગયો એટલે ખોટ ગઈ, એટલે ખોટ ખાઈને પાછો આવ્યો. એટલે કામસ્વામીનું મગજ છટક્યું. હવે વેપારીઓની એક તકલીફ હોય છે, કરોડ રૂપિયા નફો થાય તો વાંધો નહીં પણ 10 રૂપિયાનું નુકસાન વેપારીને પોહાય નહીં.
એ વેપારનો એક મૂળભૂત સિદ્ધાંત છે. કારણ કે આજે 10 નું નુકસાન ગયું, કાલ 1000 નું જાય કેમ. એટલે ગોમ સ્વામી કૃપાએ મન થઈ ગયો એમ કે તને કે વેપાર કરવા મોકલ્યો તો કે શું કરવા મોકલ્યો તો કે તું મારું નુકસાન કરીને આવ્યો એમ કરીને ધમકાયો બરાબર. એટલે સિદ્ધાર્થે કહ્યું કે જુઓ તમે મને આ રીતે ધમકાવી શકો નહીં એમ કે તમે કહો છો કે હું નુકસાન કરીને આવ્યો, હું શું નુકસાન કરીને આવ્યો કે વેપારમાં થોડાક આંકડા આઘા પાછા થયા છે એની કોઈ ના નથી, પણ હું ત્યાં ગયો એમાં મને મજા આવી એનું શું કે મને મજા આવી એનું શું. હું ત્યાંના લોકોને મળ્યો છું, હું કેટલા લોકોની નવી ઓળખાણો કરીને આવ્યો છું, હું નવા સંબંધો ઉભા કરીને આવ્યો છું, એ મારો નફો છે. એટલે તમે જે માનો છો નુકસાન કર્યું છે એ ખાલી કાગળ ઉપરનું નુકસાન છે, આંકડાઓનું નુકસાન છે, એ વાસ્તવિક નુકસાન નથી. હું તો ફાયદો કરીને આવ્યો છું, હું તો મજા કરીને આવ્યો છું, મને તો કઈ નુકસાન જેવું લાગતું જ નથી. એટલે પેલાનો તો મગજ હટ્યું, આવો જવાબ થોડો વેપારીને ગમતો હોય. તો આમાંથી એક બોધપાઠ એ મળે છે કે તમે નુકસાન કોને સમજો છો. રૂપિયા પૈસાનું નુકસાન એ માત્ર આંકડાઓનું નુકસાન છે. મેઇન વાત એ છે કે તમે દુનિયામાં કેટલા સંબંધો બધાયા, કેટલા માણસોની ઓળખાણો થઈ અને કેટલા નવા સારા કામો કર્યા, એ આપણી સંપત્તિ ગણાવી જોઈએ. કારણ કે જયારે આપણે મરી જઈએ છીએ ત્યારે આપણી સાથે પૈસા નથી આવતા, પણ સારા કાર્યો જે કર્યા તેનું પુણ્ય સાથે આવે છે. પૈસા નથી આવતા, પુણ્ય સાથે આવે છે. અને એના પેરેલલ એક બીજું વિધાન છે કે મરી જાઓ છો ત્યારે પૈસા હાથે નથી આવતા, પણ પૈસા મેળવવા માટે કરેલા પાપ પાછા હાથે આવે છે. એટલે જે કરો તે સમજીને કરવું પડે. એટલે કામ સ્વામી અને સિદ્ધાર્થ વચ્ચે આ રીતે સંબંધ થોડો ખટાશ આવી જાય છે બેની વચ્ચે. અને આ બાજુ સિદ્ધાર્થ પૈસાદાર તો થઈ જ ગયો હતો, એટલે કમલાના ત્યાં જાય છે ને એમાં કમલા સાથે એનો રીતસરનો સંસાર જ ચાલુ થઈ જાય છે. અને બંનેની વચ્ચે ભાઈ ચર્ચાઓ તો આધ્યાત્મિક જ થાય, એટલે બંનેની વચ્ચે ગાઢ પ્રેમ થાય છે. કમલા જાત જાતના પ્રશ્નો પૂછે છે કે તને શાંતિ પ્રાપ્ત થઈ કે નહીં, સિદ્ધાર્થ કમલાને પૂછે છે. પણ બંનેના અભિગમો જુદા, એક સાધુત્વમાંથી આવતો માણસ હતો જયારે પેલી તો નગર વધુ જતી. અને એમ કરતા કરતા સમય વીતે છે, સમય વીતે છે, સમય વીતે છે, એમ કરતા કરતા 20 વર્ષ નીકળી જાય છે. સિદ્ધાર્થે પોતાનો ધંધો આખો વિકસાવી લીધો હતો, એટલે પૈસા બહુ વધી ગયા હતા. હવે પૈસો વધે એટલે માણસ તો શું વિચાર આવે, બદ્યો. એમાંથી એને પછી ધીમે રહીને દારૂ પીવાનું ચાલુ કર્યું, પછી જુગાર રમવાનું ચાલુ કર્યું, અને એમાં એમાં પોતાની જાતને એ ખતમ કરી નાખે છે. ખતમ મતલબ કે આધ્યાત્મિક રીતે ખતમ કરી નાખે છે. અને દુનિયાની એવી કોઈ બાબત નથી જેણે કરવાની બાકી રાખી હોય, અને એ રીતે આધ્યાત્મિક રીતે ખતમ થઈ જાય છે. એને પોતાને પણ ખબર પડે છે કે મારી અંદર સમથિંગ ઇઝ ડેડ ઇન માય સોલ, મારા આત્મામાં કંઈક મરી ગયું છે એવો એને ખ્યાલ આવે છે. પણ એ કશું કરી શકતો નથી, એ લાચાર છે. કારણ કે એટલી બધી કુટેવો એના ઉપર આવી ગઈ હતી, એ કશું કરી શકતો નથી. અને એ મથામણ કર્યા કરે છે પણ એનાથી કશું જ થતું નથી. અને ખુવાર થઈ જાય છે એની અંદર, અને ખુવાર થાય છે એની સ્થિતિ કમલા જોયા કરે છે. અને એક સમયે પછી કમલા એને કહે છે કે આ તે તારી જાતને ખરાબ કરી નાખી છે, એ તને કશું દેખાય છે? તો કે આ મને બધું જ દેખાય છે, પણ હું કશું કરી શકું એમ નથી. એટલે કમલા પણ એને કહે છે કે હવે હું પણ આ પ્રકારના જીવનથી કંટાળી ગઈ છું, તું તારા રસ્તે ખતમ થયો છે, હું મારા રસ્તે ખતમ થઈ ગઈ છું, હું પણ હવે બહુ જલ્દી આ બધું બૌદ્ધ સાધુઓને સોંપી દઈ અને આનો વિહાર બનાવી દઈ, એક આશ્રમ જેવું બનાવી દઈ, અને હું પણ હવે બુદ્ધના ચરણોમાં ચાલી જવાની છું. પણ હું એક ઈચ્છા રાખું છું કે હું એક બાળકને જન્મ આપવા માંગુ છું કે જે બાળકનો બાપ તું હોય. આટલી એક પોતાની ઈચ્છા એ વ્યક્ત કરે છે. અને પછી બે જણ ત્યાંથી છૂટા પડે છે. છૂટા પડતી વખતે કમલા સિદ્ધાર્થને પૂછે છે કે તને શાંતિ પ્રાપ્ત થાય તો મને તું જરૂર જણાવજે. હવે આમાં નવી વાત એ છે કે પાત્રો જુઓ, બંને ખતમ થઈ ગયેલા પાત્રો છે, પણ ચર્ચા તો પાછી આત્માની શોધની જ ચાલ્યા કરે છે. એટલે આપણી જે શોધ છે ને તે આધ્યાત્મિક શોધ તો છે જ, તમે કબૂલ કરો કે ના કરો. શોધ છે પણ આપણી પાસે શોધના રસ્તા નથી અથવા સાહસ નથી, અને આ બધું ગાડું ગબડતું જાય છે. એટલે સિદ્ધાર્થ ત્યાંથી નીકળી જાય છે, પણ એટલો બધો આધ્યાત્મિક રીતે ખતમ થઈ ગયેલો છે કે ચાલતો 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 દૂર જંગલમાં જાય છે. અને ત્યાં રસ્તામાં એક નદી આવે છે, ત્યાં નદી કાંઠે નિરાશ થઈને બેસે છે અને પાણીમાં જુએ છે. વળી પાછું એને બધું પિક્ચર આખું દેખાય છે કે પોતે નાનો હતો, બાળક હતો, એના પિતાની સાથે યજ્ઞોમાં જતો હતો, ગોવિંદની સાથે ધ્યાનમાં રહેતો હતો, ફરતો હતો, સાધુઓ પાસે ગયો, 3 વર્ષ રહ્યો, વિદ્યાઓ શીખ્યો, ત્યાંથી નીકળી ગયો, વળી બુદ્ધ ભગવાન પાસે ગયો, વળી ત્યાં રહ્યો, ત્યાંથી નીકળી ગયો, પછી કમલા સાથે રહ્યો, પછી કામાસ્વામી પાસે રહ્યો, પછી ગામડામાં ફર્યો, પછી વેપાર કર્યો, પછી દારૂ પીધો, પછી જુગાર રમ્યો, પોતાની જાતને ખતમ કરી નાખી. હું ક્યાં હતો ને ક્યાં પહોંચી ગયો.
હું શું બનવા નીકળ્યો હતો અને શું બનીને ઉભો રહ્યો. હવે આ કાયાનું કશું જ થઈ શકે એમ નથી. હવે મારે એક જ રસ્તો બાકી રહે છે કે સુસાઇડ, આત્મહત્યા. અને એટલું બોલી અને એ પાણીની અંદર પડવા જાય છે અને એ જ વખતે એને ચક્કર આવી જાય છે અને ત્યાં એઠો પડે છે અને બેહોશ થઈ જાય છે. એ બેહોશ થયો એટલે ત્યાંનો ત્યાં જ એ પડેલો હોય છે અને એનો થોડોક સમય જાય છે અને થોડા સમય પછી એ પાછો ભાનમો આવે છે. ત્યારે એને સામે જોયું તો એક બૌદ્ધ સાધુ બેઠેલો હતો. એટલે એણે એને પૂછ્યું કે તમે કેમ અહીંયા બેઠા છો? તો કે કઈ નહીં, હું મારા સંઘમાં અહીંથી પસાર થતો હતો, મેં તમને જોયા. અમારા બૌદ્ધ લોકોની ફરજ છે કે આવી રીતે કોઈ નિસહાય હોય તમારે એને મદદ કરવી જોઈએ. તમને કોઈ સાપ કે કશું કરડી ના જાય એટલે હું ચોકી કરવા બેઠો છું, પણ હવે તમે જાગી ગયા છો, તમે હું જઉં મારા રસ્તે. એટલે કે એ તો બરાબર છે, પણ એમ કે ગોવિંદ એમ કે તને જે જોઈતું હતું એ પ્રાપ્ત થયું કે નહીં? આવું સીધું સિદ્ધાર્થ બોલી ઉઠે છે. એટલે પેલો ગોવિંદ ચમક્યો કે તું એમ કે સિદ્ધાર્થ છે એમ કે? તો કે હા હું સિદ્ધાર્થ છું અને તું ગોવિંદ છે. તો કે આ પણ તારી કઈ સ્થિતિ હું જોઉં છું? તું કઈ વેપારી જેવો લાગે છે, ભિખારી જેવો લાગે છે અને તારી સ્થિતિ તો બહુ મને ખરાબ દેખાય છે. પછી બધી પોતાની વાત કરે છે, પણ પછી પૂછે છે સિદ્ધાર્થ ગોવિંદને કે તે શું પ્રાપ્ત કર્યું, તું શું કરે છે? અમે તો કઈ નહીં, બસ કે આ બૌદ્ધ સાધુ બની ગયા છીએ, તો અહીંથી વિહાર કરીએ છીએ અને ફરીએ છીએ અને પ્રજાને બુદ્ધનો ઉપદેશ આપીએ છીએ. એટલે ગોવિંદ સિદ્ધાર્થને કહે છે કે હવે તું શું કરવાનો છે? કે તો કે મને ખબર નથી. પછી સિદ્ધાર્થ ગોવિંદને પૂછે છે કે તું શું કરવાનો છે? કે મારું મને ખબર નથી, અમે બસ આ સંઘોમાં ફરીએ છીએ. અને પછી બે જણ પાછા ત્યાંથી પાછા છૂટા પડે છે અને ગોવિંદ તો પછી એના રસ્તે ચાલતો જાય છે અને પછી ઝડપથી ચાલીને એના સંઘ સાથે ભેગો થઈ જાય છે. અહીંયા સિદ્ધાર્થ પાછો એકલો પડ્યો, નિરાશ થઈ ગયો, કારણ કે આપઘાત કરવા ગયો પણ સફળતા ના મળી. કારણ કે એ જ વખત એને ચક્કર આવી ગયા, બેહોશ થઈ ગયો, પડી ગયો, પછી તો ટાઈમ નીકળી ગયો. હવે આ આપઘાતનું પાછું સાયન્સ કેવું હોય છે કે એ થોડીક ક્ષણો પૂરતો આવેગ હોય છે. જો આવેગમાંથી બચાવી લેનારો કોઈ મળે ને, એટલે અમારો એક ભાઈબંધ એવું કહેતો હતો, સાચું ખોટું મને ખબર નહીં, કે કોઈક આપઘાત કરવા જાય તો પહેલા તો બરાબર 2000 લાફા ઠોકી દેવાના એને, એટલે એનું મગજ ઠેકાણે, પેલા ભૂવા શું કરે, મકોડોથી હું કામ મારે, એનું મગજ છટકી ગયેલું હોય એટલે બરાબર ની પડે ને બૈડામાં. એટલે પછી શરીર આત્મા ઉપરથી, શરીર ઉપર ધ્યાન મન હોય તો શરીર ઉપર આવી જાય એમ. એટલે કોઈ માણસ આપઘાતની વાત કરે તો પહેલા કે 2000 લાફા ઠોકી દેવા, એટલે માઇન્ડ આખું ડાયવર્ટ થઈ જાય. એટલે પછી તો ગાળ ઉપર આવી જાય ને કે ભાઈ તે મને કેમ માર્યો એમ, એટલે પેલો વિષય ભૂલાઈ જાય. આવું એક મારો મિત્ર મને ગયા, તો મને થોડું ખાચું લાગ્યું આ વાતમાં. તો એ નિરાશ થઈને ત્યાં બેસે છે અને પાણી સામે જોઈ અને બધો વિચાર કરે છે અને એને અચાનક પાણીની અંદરથી હજારો પ્રકારના અવાજ સંભળાયા અને એ બધા અવાજ ભેગા થઈ અને એમાંથી એક અવાજ સંભળાય છે અને એ અવાજ હતો ઓમ. કારણ કે આખર એ તો એક સાધક હતો, એક મુમુક્ષુ હતો, એટલે એને ઓમ એવો ધ્વનિ સંભળાય છે. અને એ જ વખતે હોડીવાળો પાછો ત્યાં આવે છે. એટલે હોડીવાળો કહે છે કે તમે એમ કે ઘણા વર્ષો પહેલા મારા ત્યાં આવેલા, મારી ઝૂંપડીમાં એક રાત રહેલા, એ જ ને એમ કે? તો કે હા કે એ જ. તો કે હવે તમે શું કરો છો? પછી એને એની બધી કથા કીધી. તો કે ચાલો મારા ઘેર જ ચાલો કે, પણ કે મારી પાસે કે હોડીમાં બેસવાના પૈસા નથી કે. તો કે એની ચિંતા ના કરશો, કુદરત બધું જ જોતી જ હોય છે અને તમે જે આજે નથી આપી શકતા એ તમે કાલે આપી શકશો, એટલે એનું કોઈ ટેન્શન લેશો નહીં, પણ તમે ચાલો મારી સાથે. અને પછી હોડીવાળાની સાથે સિદ્ધાર્થ એના ઘેર જાય છે, એના ઘેર રહે છે. અને પછી શાંતિથી થાક બાક ઉતારી, આરામ કરી, નાહી ધોઈને તૈયાર થઈ અને બે જણ નદીના કાંઠે બેસી અને વાતો કરે છે. ત્યાં સંપૂર્ણ આધ્યાત્મિક ચર્ચાઓ થાય છે. એટલે સિદ્ધાર્થ હોડીવાળાને પૂછે છે, હોડીવાળાનું નામ છે વાસુદેવ. તમે જોયું આમાં કોઈ ફોરેનનો તો કોઈ શબ્દ જ નથી આવતો. એનું નામ છે વાસુદેવ. વાસુદેવને પૂછે છે તમારા ગુરુ કોણ છે? કારણ કે આપણો ભારતીય માણસ સૌથી પહેલો આ પ્રશ્ન પૂછે, તમારા ગુરુ કોણ છે? એટલે વાસુદેવ કહે છે કે તમે માનો છો એવો મારો કોઈ ગુરુ નથી, પણ જો તમે મને પૂછતા હોય તો મારો જવાબ છે કે આ નદી મારી ગુરુ છે. કે નદી કેવી રીતે ગુરુ હોઈ શકે? નદી તો પાણીનો પ્રવાહ છે, એમાં શું ગુરુ જેવું શું આવ્યું? તો કે ના, એવું નથી કે. તમે નદીને ધ્યાનથી સાંભળો, એ તમારા બધા જ પ્રશ્નોના જવાબ આપશે. નદી એ જીવનનું એક પ્રતીક છે. નદી ભૂતકાળમાં પણ હતી, નદી વર્તમાનમાં પણ છે, નદી ભવિષ્યમાં પણ હશે. નદી જુદા જુદા સમયે જુદા જુદા સ્વરૂપમાં છે, છતાં પણ એ પાછી નદી જ છે. અમદાવાદની સાબરમતી અને મુકેશ્વરની સાબરમતી એ કોઈ અલગ સાબરમતી નથી,
તમે આખરે તો એને સાબરમતી જ કહો છો. એટલે જીવન છે ને એ આખું નદી જેવું છે, અને નદી પાસેથી તમે ડાયરેક્ટ શીખવાનો પ્રયત્ન કરો. નદી તમને સાંભળે છે, નદી તમને આશ્વાસન આપે છે, નદી તમને પ્રેમ કરે છે, નદી તમને રસ્તા બતાવે છે. પણ તમારી અંદર નદીમાં નદીને સાંભળવાની આવડત હોવી જોઈએ. આપણે લોકોએ શું કર્યું છે, શબ્દોને સાંભળવાની એક મૂર્ખ કલા વિકસાવેલી છે કે આપણને શબ્દોમાં જ સમજ પડે છે. એટલે કોઈ માણસ મોઢેથી બોલે તો સમજ પડે, પણ જો એ મૌનની ભાષામાં બોલતો હોય તો આપણે અભણ બની જઈએ છીએ. ભારતમાં એક સંત એવા બન્યા કે કઈ બોલતા જ નતા, તો એ વસ્તીની લાઈનો લાગતી હતી. રમણ મહર્ષિ, રમણ મહર્ષિ કશું બોલતા જ નતા, તો એ લોકો ફોરેન થી મળવા આવતા હતા, મૌન બોલતું હતું એમનું. એટલે શબ્દો છે એ ગુંચવે છે માણસને, મિસગાઈડ કરે છે. શક્ય છે કે હું અહીંયા આ બધું સારામાં સારું બોલું છું, અને શક્ય છે કે મારા વર્તનમાં બધું હોય જ નહીં એમ. એટલે શબ્દો છે એ મિસગાઈડ કરે છે માણસને. પણ આ નદી છે ક્યારેય બોલતી નથી, પણ છતાં શીખવે છે બધું. એટલે નદી મારી ગુરુ છે. અને જો એમ કે તું પણ એવું ઈચ્છતો હોય તો તું પણ નદીને સાંભળ, નદી તારા પ્રશ્નોના પણ જવાબ આપશે. એટલે થોડીક વાર તો આને આ બધી બહુ વિચિત્ર વાતો લાગી, પણ પછી ત્યાં જ એને રહેવાનું હતું. એટલે પછી ધીમે ધીમે એ આ બધી બાબતો ઉપર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરે છે. પછી કહે છે કે ભાઈ તું મને હોડી ચલાવવાનું શીખવાડ. પછી હોડી ચલાવવાનું શીખવાડે છે, ઘર ચલાવવાનું શીખવાડે છે, ઘરની અંદર રસોઈ બનાવવાનું શીખવાડે છે, ખેતી થોડીક હોય છે તો ખેતીનું શીખવાડે છે, એમ કરી અને બે જણ સરસ સેટ થઈ ગયા. અને ગામમાં એવી વાતો વહેતી થઈ જાય છે કે નદીના કાંઠે બે ભાઈબંધો રહે છે, કે જબરજસ્ત છે, એમ કે એમની દોસ્તી પણ જબરજસ્ત છે અને જ્ઞાન પણ જબરજસ્ત છે, પણ કે બે બોલતા નથી કશું કે. અને છતાંય લોકો અવારનવાર એમને મળવા આવતા હોય છે અને પ્રશ્નો પૂછતા હોય છે, અને આ રીતે એમનું નામ ચારે બાજુ ફેલાવા માંડ્યું. હવે એક દિવસ એવું બન્યું કે લોકોના ટોળે ટોળા ત્યાંથી આવવા માંડ્યા. એટલે સિદ્ધાર્થે પૂછ્યું કે ભાઈ આ શેના ટોળા છે, તો કે ભગવાન બુદ્ધ હવે પ્રસ્થાન કરી રહ્યા છે, મતલબ કે આ દુનિયા છોડી રહ્યા છે, બહુ બીમાર થઈ ગયા છે, એટલે બધા ચારે બાજુથી બધા એમને મળવા માટે જાય છે. એટલે સિદ્ધાર્થને થોડીક નવાઈ તો લાગી, પણ એને શાંતિ રાખી અને એવામાં એ જગ્યાએ હો હા થવા માંડી. એટલે સિદ્ધાર્થ દોડીને ત્યાં જાય છે અને જુએ છે તો ત્યાં એક સ્ત્રીને સાપ કરડ્યો હતો. એટલે આ એ મૂળ તો સાધુનો જીવતો હતો જ, એટલે એને થયું કે મારે મદદ કરવી જોઈએ, આખરે હું એક હોડી વાળો છું, લોકોને આ પારથી પહેલા પાર પહોંચાડું છું. એટલે પાસે જઈને એણે સ્ત્રીને આમ હાથ અડાડીને આમ પડખું ફેર્યું અને એનું મોઢું જોયું તો એ કમલા હતી. કારણ કે કમલાએ પેલું બધું છોડી દીધું હતું, એનો જે જગ્યા હતી એ બધું બૌદ્ધ સાધુઓને સમર્પિત કરીને એ પોતે બૌદ્ધ સાધવી બની ગઈ હતી. અને એને એક છોકરો પણ હતો 12 વર્ષનો, એટલે છોકરાને લઈને નીકળી હતી. એટલે એ છોકરાએ હો આ કરી કે મારી માને સાફ કરડ્યો અને બધા લોકો ભેગા થયા. એટલે સિદ્ધાર્થ પછી એની માને એને ખબર પડી ગઈ કાતો કે કમલા જ છે. પછી કમલાને ઉપાડી એને વાસુદેવ બે જણ ઉપાડી અને ઝૂંપડીમાં લઈ જાય છે. ઝૂંપડીમાં જઈને સુવાડે છે. એ વખતે કમલાની અંદર થોડો જીવ હતો એટલે સામાન્ય દવા કરે છે એની. અને પછી સિદ્ધાર્થ કમલાને પૂછે છે કે તને શાંતિ પ્રાપ્ત થઈ? એટલે કમલા પણ સિદ્ધાર્થને પૂછે છે કે તને શાંતિ પ્રાપ્ત થઈ? બેમાંથી કોઈ કશું ચોખવટ કરતી કરતા નથી, પણ બંને મૌનની ભાષામાં એકબીજાની સાથે વાતો કરે છે. અને પછી કમલાનું શરીર હતું એ શાંત થઈ જાય છે અને સિદ્ધાર્થ એની આંખો મીંચી દે છે. અને બંને વાસુદેવ અને સિદ્ધાર્થ બંને ભેગા થઈ અને ઘરની બહાર એક ચિતા રચે છે અને ચિતાના ઉપર એનો અગ્નિ સંસ્કાર કરે છે. અને એ રીતે કમલાનો અગ્નિ સંસ્કાર થાય છે. અને પછી બે ભાઈબંધો પાછા સુનમુન નદી કાંઠે જઈને બેસી જાય છે. બેમાંથી કોઈ કશું બોલી શકતું નથી. પછી વાસુદેવ બોલે છે કે સિદ્ધાર્થ શું લાગે છે એમ કે કમલા તો જતી રહી, તને શું લાગે છે? તો કે કમલા ભલે જતી રહી, પણ એક સારી વાત એ પણ છે કે મને છોકરો આપતી ગઈ છે, સંતાન સુખ મને આપતી ગઈ છે. એટલે એમ કે હવે કમલાના પ્રતીક રૂપે મારી પાસે આ છોકરો છે, એટલે હું છોકરાને મોટો કરીશ અને એ રીતે મારા પ્રેમને હું ફેલાવીશ. એટલે તાત્કાલિક વાસુદેવ કશો જવાબ નથી આપતો અને પછી છોકરાને એમની સાથે રાખે છે, કારણ કે કમલાએ જતા જતા કહ્યું હતું કે આ છોકરો તમારો છે ને એને સાચવજો. એટલે ત્રણ જણ પછી ભેગા થઈને રહે છે, સિદ્ધાર્થ, વાસુદેવ અને છોકરો. હવે થયું શું, આ બે આખરે તો બાવા જ હતા. એટલે એ લોકો તો આધ્યાત્મિક ચર્ચાઓ કરે અને વાતોય કરે અને ભૂખ્યાય રહે અને બધું કરે, પણ પેલા છોકરાને બિચારાને થોડો એમાં રસ પડતો હોય. એ તો હવેલીઓમાંથી આવતો હતો, એ તો બંગલામાંથી આવતો હતો, એ તો ઉદ્યાનોમાંથી આવતો હતો, એના તો આજુબાજુ નોકર ચાકરો હતા. એટલે એ આ પ્રકારના સાધુ જીવનથી કંટાળી જાય છે.
અને પછી ગુસ્સો કરે છે, એટલો બધો ગુસ્સો કરે છે કે ના પૂછો વાત, પછી તો વસ્તુઓ તોડી નાખે, ફેંકી દે, ઢોળી નાખે, અને આ લોકોને રીતસર હેરાન કરે. એટલે સિદ્ધાર્થ એને પ્રેમથી વાળવા કોશિશ કરે છે, બહુ સમજાવે છે, મારવાનું કે ગુસ્સે થવાનું નહીં, પ્રેમથી, કારણ કે આખરે પોતાનું લોહી હતું, પોતાનું સંતાન હતું, એટલે બહુ જ પ્રેમથી એને વાળવા કોશિશ કરે છે. પણ છોકરો એકનો બે થતો નથી અને એને હેરાન જ હેરાન જ હેરાન જ કર્યા કરે છે. અને એક સમય સિદ્ધાર્થ પોતે એનાથી કંટાળી જાય છે અને પછી કંટાળીને વાસુદેવને પાછો નદી કાંઠે જઈને પૂછે છે કે વાસુદેવ આવું કેમ થાય છે, છોકરો મારો પોતાનો છે, હું એને પ્રેમથી વાળવા કોશિશ કરું છું, પ્રેમનો ઉપયોગ કરવા હું મારા તમામ જ્ઞાનનો અને મારી પરિપક્વતાનો ઉપયોગ કરું છું, પણ મને સફળતા કેમ નથી મળતી. ત્યારે વાસુદેવ એનો એક લીટીમાં જવાબ આપે છે કે આ પક્ષી આ બગીચાનું છે જ નહીં. આ પક્ષી આ બગીચાનું છે જ નહીં, એ જ્યાંથી આવે છે ત્યાં તું એને મોકલી દે, અને તમે બાળકોને બાળકોની જિંદગી ના જીવી શકો, બાળકોને સુવિધા આપી શકો, પણ બાળકોની જિંદગી તમે ના જીવી શકો. તું આવી રીતે કે 10 જન્મ સુધી આની પાછળ મહેનત કરીશ ને તો પણ તારો મેળ નહીં પડે, કારણ કે તમે કોણ છો ને એ કોણ છે, એક 12 વર્ષનો નિર્દોષ બાળક છે અને તમે લોકો આખી જિંદગી આધ્યાત્મિક સંઘર્ષ કરીને 60ની ઉંમરે પહોંચ્યા છો, તમારા વાળ ધોળા થઈ ગયા છે, આટલો સંઘર્ષ કર્યા પછી તમે જે સ્વસ્થતા, જે જ્ઞાન, જે અધ્યાત્મ પ્રાપ્ત કર્યું છે એ તમે 12 વર્ષના છોકરાની અંદર એપ્લાય કરી રહ્યા છો. આ વસ્તુ કદી મેળ જ નથી ખાવાનો. એની પાસે એનું પોતાનું જીવન છે, એના પોતાના વિચારો છે, એને તું એની રીતે જીવવા દે. એટલે આ વાત સિદ્ધાર્થના મગજમાં બેસતી નથી, કારણ કે પોતાની નજરની સામે પોતાના છોકરાને આ રીતે તોફાન કરતો જોવો એને જરાક અયોગ્ય લાગે છે, એટલે એને કઈ સંતોષ થતો નથી. પણ પછી તો બન્યું એવું કે બીજા દિવસે બે જણા ઊંઘીને ઉઠ્યા તો ઘરની આજુબાજુ છોકરો હતો જ નહીં. ઊંઘીને ઉઠ્યા તો ઘરની આજુબાજુ છોકરો હતો જ નહીં. એટલે આજુબાજુ બધે તપાસ કરી કે કઈક રમવા ગયો હશે આમ તેમ, તો બધું શોધ્યું તો છોકરો મળ્યો જ નહીં. પછી પેલી બાજુ જઈને જોયું તો ઓળીએ ના મળી. એટલે ઓળી ના મળી એટલે સમજી ગયા કે માનો કે ના માનો પણ આ છોકરો ભાગી ગયો છે. એટલે પછી આ લોકોએ તાત્કાલિક તરાપો બનાવ્યો. એ વખતે વાસુદેવ કહે છે કે હજુ તું ભૂલ કરે છે, એના રસ્તે જ ગયો છે, એને જ્યાં જવું તું અને જ્યાં જવાને લાયક હતો ત્યાં જ ગયો છે, તું રહેવા દે આ બધી મથામણ. કહે છે કે ના મારો છોકરો છે, એમ થોડો કે છોકરાને જવા દેવાય. અને એ પાછળ ને પાછળ બીજો તરાપો બનાવીને જાય છે. ત્યાં જઈને જોયું તો નદી કાંઠે હોળી પડેલી હતી, પણ ભલે શું નહોતું. એટલે વાસુદેવ પાછો સિદ્ધાર્થને કહે છે જો આ છોકરો જો હલે શું ફેંકી દીધું છે ને એને લઈને જતો રહ્યો છે કે કાતો, એટલે એ એવું ઈચ્છે છે કે તમે લોકો મને શોધવા જ ના આવશો, મને મારા રસ્તે જવા દો. પણ સિદ્ધાર્થને મનમાં શાંતિ થતી નથી કે ના ગમે એમ તો એ મારો છોકરો છે. અને પછી એ વાસુદેવ તો પાછો આવે છે નવું અલેસું બનાવીને, પણ સિદ્ધાર્થ એને નગરમાં શોધવા માટે જાય છે. પછી નગરમાં શોધ્યો, જંગલમાં શોધ્યો, કશે જ છોકરો મળતો નથી. અને પછી થાકી ગયો, પછી એને કબૂલ કર્યું નહીં મેળ પડે. અને પછી એ પાછો આવે છે અને પાછો આવીને વાસુદેવને મળે છે. વાસુદેવને કહે છે કે સંતાન સુખ શબ્દ ખોટો છે, સંતાન દુઃખ છે, સંતાન સુખ નથી સંતાન દુઃખ છે. એટલે એમ કે વાત તારી સાચી નીકળી, એ પક્ષી આ બગીચાનું હતું જ નહીં એમ કે, અને એ પક્ષી જે બગીચાનું હતું એ બગીચામાં પહોંચી ગયું છે અને હવેથી હું એની માયા છોડી દઉં છું. દુઃખ તો થયું, થોડો ટાઈમ દુઃખ થયું, પણ આખરે આ બધું છોડ્યા વગર અને આ બધું કર્યા વગર છૂટકો નહોતો, એટલે પછી એ બધું એની અસરમાંથી બહાર આવે છે અને આ બે જણા છેલ્લે એકલા વધે છે. પછી પાછો વાસુદેવ કહે છે તું ચિંતા ના કરીશ, તું નદી પાસે જા અને હવે તું મારી પાસે જવાબની અપેક્ષા રાખે છે ને એ તું નદી પાસેથી તું મેળવ. અને બે જણ પાછા નદી કાંઠે જાય છે અને નદીની અંદર આખું એનું જીવન એને પાછું દેખાય છે અને એ જ નદીની અંદરથી ઓમ નામનો ધ્વનિ ઉત્પન્ન થાય છે અને એનાથી એને બહુ જ શાંતિનો અનુભવ થાય છે. અને ત્યાર પછી વાસુદેવ કહે છે કે સિદ્ધાર્થ હવે મને તારા ચહેરા ઉપરથી એવું લાગે છે કે તને શાંતિ પ્રાપ્ત થઈ છે, તો કે તું રે અને હું જઉં. એટલે સિદ્ધાર્થ કહે છે પણ ક્યાં જાઓ છો, તો કે બસ હવે કે હું અનંતની યાત્રાએ જઉં છું અને તું અહીંયા રહેજે. અને એ વખતે સિદ્ધાર્થ વાસુદેવને રોકતો નથી અને એ વખતે વાસુદેવ પછી ઘર, ઝૂંપડી, નદી બધું છોડી અને એ ત્યાંથી ચાલ્યો જાય છે. પછી શું થાય છે લેખક સ્પષ્ટતા નથી કરતા, એ ત્યાંથી ચાલ્યો જાય છે અને હવે એકલો સિદ્ધાર્થ વધે છે. એટલે જુઓ
કોઈ આપણી સાથે આવવાનું નથી, આખરે આપણે એકલા ને એકલા જ છીએ. નદીની બે બાજુનું જીવન છે, એક બાજુ સંસાર છે, એક બાજુ અધ્યાત્મ છે, વચ્ચે નદી છે. નિર્ણયો આપણે લેવાના છે, શું કરવું શું ના કરવું બધું આપણા હાથમાં છે. આ જીવન આપણી પોતાની માલિકીનું છે, પણ નિર્ણયો તો આપણે જ લેવાના છે. એટલે કોઈ ગુરુ જ્ઞાન આપી શકતા નથી. અસલી જ્ઞાન મેળવવું હોય, બુદ્ધ ભગવાને વૃક્ષના નીચે જે જ્ઞાન પ્રાપ્ત કર્યું એ સ્થિતિ સુધી જો પહોંચવાનું હોય તો એ સંઘર્ષ જાતે જ કરવો પડે. અને આખો સંઘર્ષ છે એ આ સિદ્ધાર્થ નામનો યુવાન આ વાર્તાની અંદર કરે છે. અને આખરે એકલો વધે છે, પણ એના મનમાં કોઈ ઉચાટ નથી, કોઈ ચિંતા નથી, અને એકદમ શાંતિને એ પ્રાપ્ત થાય છે. અને એ શાંતિથી એક ઝાડ નીચે બેઠો હોય છે, નાળિયેરીના ઝાડ નીચે. એ વખતે ત્યાં પાછો એક બૌદ્ધ સાધુ આવે છે. એ બૌદ્ધ સાધુને જોઈ અને એ તો ચિંતનમાં ડૂબેલો હોય છે. એટલે પેલો જે સાધુ હોય છે એ પૂછે છે કે તમે કોણ છો? એટલે કહે છે કે હું આ રીતે બધું પોતાની કથા કહે છે. પછી ખુલાસો થાય છે કે આ તો સિદ્ધાર્થ જ છે. તો કે શું વાત છે? એમ કે તું સિદ્ધાર્થ છે? એમ કે તો હું તો કે તને ઓળખી ના શકત, કે હવે હું કે વર્ષોથી અહીંયા જ રહું છું. એટલે પેલો ગોવિંદ જ હતો. પછી બે જણ વચ્ચે છેલ્લો વાર્તાલાપ થાય છે, એ આ પુસ્તકનું સૌથી છેલ્લું પ્રકરણ પણ છે. તો એ વાર્તાલાપની અંદર ગોવિંદ સિદ્ધાર્થને પૂછે છે કે શું તને શાંતિ પ્રાપ્ત થઈ, શું તને જ્ઞાન પ્રાપ્ત થયું, શું તારી આધ્યાત્મિક જે અજંપો હતો એ દૂર થયો ખરો? ત્યારે પછી સિદ્ધાર્થ જવાબ આપે છે કે એ દૂર થયો કે નહીં એ તો મને ખબર નથી, એ તારે નક્કી કરવાનું છે. પણ અહીંયા આ નદીને હું ગુરુ માનું છું અને શબ્દોની માયાજાળ હતી, એનાથી કોઈ જ્ઞાન પ્રાપ્ત થતું નથી, અને કોઈ ગુરુ કોઈ શિષ્યને કશું જ્ઞાન આપી શકતા નથી. તમે ટાઈમ પાસ કરો એ વાત જુદી છે, અસલી જ્ઞાન મેળવવું હોય તો સંઘર્ષ કરવો પડે, અને આ દુનિયામાં બધું જ સ્વીકારવું પડે, અને સમગ્ર દુનિયાને એક સ્વરૂપે જોવી પડે. તમે નદીને જુઓ તો નદીની અંદર શું છે? સ્વીકાર છે, સ્વીકાર, દરેક વસ્તુનો સ્વીકાર. એ નદીની અંદર પાપી ડૂબકી મારે છે તો નદી ના નથી પાડતી, એ નદીની અંદર પુણ્યશાળી ડૂબકી મારે છે તો નદી ના નથી પાડતી, બધાનો સ્વીકાર છે. બીજું સહનશીલતા છે, નદી શિયાળો ઉનાળો ચોમાસું તમામ પ્રકારની સ્થિતિમાં નદી સહનશીલ છે. ત્રીજું નદી હંમેશા આપે છે, કશું સંઘરતી નથી. નદીની અંદર એક નાનકડું લાકડું ફેંકો વહીન જતું રહે છે. નદીની અંદર તમે સોનાનો ટુકડો ફેંકો તો નદી કઈ અંદર ખાડો ખોદીને દાબતી નથી, એ વહી જ જાય છે. નદીને એ પણ ખબર નથી કે ક્યાં જવાની છે, અને એ નદી આખરે અનંત સમુદ્રમાં ભળી જાય છે. નદી સમુદ્રની અંદર જ્યારે ભળી જાય છે ત્યારે નદી સમુદ્રની અંદર છે ખરી, પણ દેખાતી નથી. આમ આપણે અનંતની અંદર ભળી જવાનું છે. આપણી કોઈ નવી ઓળખો ઊભી કરવાની કોઈ જરૂર નથી, એવી ઓળખોનો કોઈ મહત્વ પણ હોતું નથી. આપણા બાળકો જે દાતાઓની શાળામાં ભણે છે એ દાતાઓના ફૂલ ફોર્મ પણ આપણા બાળકોને આવડતા હોતા નથી, એ બધા ખૂંટા મારવાનો કોઈ મહત્વ હોતું નથી. જ્યારે તમે આધ્યાત્મિકતા પ્રાપ્ત કરવા નીકળ્યા છો ત્યારે તમારી નિસ્બત માત્ર અને માત્ર પરમાત્મા સાથે હોવી જોઈએ. એટલે એ રીતે આ નદી છે એ જ મારી ગુરુ છે. અત્યારે એમ કરી અને એક પથ્થર જમીન ઉપરથી લે છે કે જો એમ કે આ શું છે? એટલે સિદ્ધાર્થ ગોવિંદ કહે છે કે આ એક પથ્થર છે. તો બસ આ જ વાત છે, તમે આને પથ્થર માનો છો, હું આને પથ્થર નથી માનતો. આ પણ એક જીવંત ચેતના છે. જે પથ્થર આજે મારા હાથમાં છે એ પથ્થર 1,00,000 વર્ષ પછી એની પણ રેતી થઈ જશે, ત્યાંથી પણ કંઈક ઉગશે, એમાંથી પણ જીવ ઉત્પન્ન થશે, અને એ પણ મનુષ્ય ભવિષ્યમાં બનશે. એટલે આજે જે પથ્થર છે તે 1,00,000 વર્ષ પછી શક્ય છે કે મનુષ્ય પણ બની શકે. આ પૃથ્વીની અંદર કશું જ નકામું નથી, કશું જ નિર્જીવ નથી, કશું જ અચેતન નથી, પણ દરેકના તબક્કા છે. જે આજે અચેતન છે એ આવતીકાલે ચેતન છે. એટલે આ જે પથ્થર છે આજે તમને પથ્થર દેખાય છે, પણ 1,00,000 વર્ષ પછી શક્ય છે કે એ પથ્થરમાંથી બાજરી ઉગે, અને એ બાજરી મનુષ્ય ખાય, ને એ પથ્થર મનુષ્યના શરીરમાં જાય, ને આ રીતે પથ્થરનું મનુષ્યમાં રૂપાંતર થઈ શકે. પણ એના માટે ધીરજ જોઈએ. એટલે પૃથ્વીની અંદર તમે જે ભાગલા પાડો છો કે આ સજીવ છે, આ નિર્જીવ છે, આ સારું છે, આ ખોટું છે, આ પાપ છે, આ પુણ્ય છે, આ મનુષ્ય છે એટલે મહાન છે, અને આ પ્રાણી છે માટે નિમ્ન દરજ્જાનું છે, એવું કશું જ નથી. એટલે આપણા ભારતની જે સંસ્કૃતિનું જે તત્વજ્ઞાન છે એને માત્ર એક શબ્દમાં કહેવું હોય તો એ શું છે? અદ્વૈતવાદ. વિવેકાનંદે એની જ વાત કરી છે વિદેશોમાં. અદ્વૈતવાદ એટલે દ્વૈત, દ્વિ એટલે બે, દ્વૈત એટલે બીજું,
અદ્વૈત એટલે બીજું કશું જ નહીં, એમ મતલબ એક જ, એટલે એક જ પરમાત્મા છે. તમે જેને મનુષ્ય કહો છો, તમે જેને ગાય કહો છો, તમે જેને પથ્થર કહો છો, તમે જેને બાજરીનો છોડ કહો છો, આ બધું જ પરમાત્મા છે. અને માટે તમારે બધાને ચાહવું ફરજિયાત છે. એટલે તમે કશાની નફરત કરી શકો નહીં, કશાની તિરસ્કાર કરી શકો નહીં. સમગ્ર દુનિયા એક છે, અને જો મોક્ષ પ્રાપ્ત કરવો હોય તો આ બધાને જ ચાહવું પડે. તમે જો એમ કહો છો કે આ માણસ સારો છે એટલે હું ચાહું, આ માણસ ખરાબ છે એટલે હું ના ચાહું, તો એનો મતલબ કે તમે એમાં ભાગલા પાડ્યા છે. તમે સંતોના જીવન ચરિત્રો જુઓ, એ લોકો ભાગલા નથી પાડતા. હું એક ઉદાહરણ મને યાદ છે એટલા માટે આપી શકું કે જે પેલું ઇસ્કોન છે, હરે રામ હરે કૃષ્ણ, એ 70 વર્ષની ઉંમરે શ્રી પ્રભુપાદ સ્વામી એ અમેરિકામાં ગયેલા ત્યારે બધા પેલા છેલ્લી કક્ષાના ખિસ્સા કાતરું ધારોયા લોકોની હાથે રહેતા હતા, અને એ લોકોના પણ એમણે જીવન પરિવર્તન કરેલા છે. હવે આપણને તો એવા લોકોને જોવાનું પણ ગમે નહીં એમ, પણ આપણે જોઈએ છીએ કે સંતોના અંદર એવા કોઈ ભેદભાવ હોતા નથી, અને સારા માણસો પાસે આપણે જઈએ છીએ ત્યારે હંમેશા આપણને સારું લાગતું હોય છે. કેમ સારું લાગતું હોય છે? અરે ભાઈ કશું જ નથી, વેરી સિમ્પલ, આપણો સ્વીકાર થાય છે, ત્યાં આપણો સ્વીકાર થાય છે સારા માણસની આગળ, એટલે આપણને બહુ શાંતિ જેવું લાગે છે. પણ જ્યાં ભાગલા પાડેલા છે કે આ સારું ના ખોટું, આ પાપી અને આ પુણ્યશાળી, ત્યાં તરત જ આપણા ઉપર લેબલ મારવામાં આવે છે, એટલે આપણને તરત એમ લાગે છે જોયું મને રિજેક્ટ કર્યું, જોયું મને પસંદ ના કર્યું. પણ જે સંત પ્રકૃતિ ધરાવતા માણસો છે અથવા સંતો છે, એ લોકોની આગળ બધી જ બાબતોનો સ્વીકાર હોય છે. એટલે જીવનની અંદર શાંતિ પ્રાપ્ત કરવાનો એક મહત્વનો રસ્તો છે કે આખી દુનિયાને ચાહવી પડે, તમે કોઈની નફરત કરી શકો નહીં. કારણ